આજે જ્યારે સુરત શહેરની અંદર દિન પ્રતિદિન કોરોના કાળ અને કોરોના વધતો જઈ રહ્યો છે, ત્યારે આજે એક તરફથી જોઈએ તો ટ્રાફિક માટે જઈને પોલીસ અવનવા ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે એક તરફથી આજે જોઈએ ઈગલ ટ્રાવેલર્સ જે બસની અંદર જ્યારે એની ક્ષમતા કરતાં ડબલ લોડિંગ સાથે અને ડબલ લોડિંગ સાથે આજે વાહનની અંદર ડબલ ક્ષમતા સાથે માલ ભરાય છે, ત્યારે આટલી હદે માલ ભરાય છે પોલીસવાળાને સ્થળ પર આવીને એને ટકોર કરવી પડે છે, ગાડી જમા કરવી પડે છે. તેમ છતાં પણ આજે સુરતની અંદર લોકો સમજતા નથી. જ્યારે આવી જ રીતે ટ્રાફિક માલિકને આની મંજૂરી આપનાર કોણ છે, એક મોટો પ્રશ્ન છે. જ્યારે એક તરફથી સુરત શહેરમાં કોરોના દિન પ્રતિદિન ઘાયલની જેમ કહેર વર્તાવી રહ્યો છે, એવા સમયની અંદર આજે બસ માલિકો જ્યારે એક તરફથી પરમિશન નથી પૂર્ણ, ત્યારે બીજી તરફથી જેમ પણ એમ ઓવરલોડિંગ માલ ભરી અને ફરતા હોય છે, ત્યારે આના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર પણ આડે હાડે ઉતરી રહ્યું છે. અને જોઈએ છીએ આજે ઈગલ ટ્રાવેલર્સની ગાડી નંબર 5200ની અંદર વરાછા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર કમિશનર દ્વારા અવારનવાર ટ્રાફિક તેમજ ટ્રાફિકને રોકવા માટે અવનવા પ્રયાસો કરતા હોય છે કમિશનર સાહેબ દ્વારા. ત્યારે એક તરફથી જોઈએ તો સુરતની અંદર ચાલતી કોરોના મહામારીમાં સુરત અત્યારે ગુજરાતના મોખરે ચાલતું હોય એવી જ રીતે એક તરફથી સુરતની અંદર આવતા લોકોના તમામ પ્રકારના ટેસ્ટને લઈને તમામ પ્રકારના કોરોના ટેસ્ટ ગાઈડલાઈન મુજબ સુરતની અંદર પ્રવેશ કરવા માટે લોકોને પ્રતિબંધ કરાય છે. ત્યારે એવી જ રીતે જોવા જઈએ તો સુરતમાં આજે વરાછા વિસ્તારમાં વરાછા પોલીસ દ્વારા ઈગલ ટ્રાવેલ્સની બસને ડબલ અવરોધના કારણે રિટર્ન કરી અને વરાછા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે એક તરફથી જોઈએ તો સુરતની કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ન કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.